मिर्ची मॉर्निंग। कोई पण त्यौहारनो बीजो दिवस बे लागणीओथी शुरू थाय। एक उल्लास, गईकालना आनंद ने ममळावानी मजा, अने बीजू खालीपणानी शुरुआत। तमने एम थाय के हाय हाय पती गयो त्यौहार पूरो, हवे पाछो रूटीन। आ बन्ने फीलिंग्स, उल्लास ने ममळावो अने खालीपानी शुरुआत, एनी वच्चे हिंचका खाती सवार पड़ी छे। बन्ने फीलिंग्स एक साथे होय एवी आ सवार छे। ગઈકાલનો આનંદ પણ છે અને થોડું ખાલી ખાલી પણ લાગે છે। તો કૃષ્ણ જન્મ થયો ગઈકાલે રાત્રે 12 વાગે। છેલ્લા કેટલાય વર્ષોથી મારી સાથે કેવું થાય છે ખબર છે? જન્માષ્ટમીની રાત્રે હું વહેલો જ ઊંઘી ગયો, ગઈકાલે 9:30 આપણી વિકેટ પડી ગયેલી, એટલે વહેલો એકચ્યુઅલી બહુ ઉઠેલો ને એમાં। ગઈકાલે સવાર તો 6 વાગ્યા મેં પૂજા કરેલી, એટલે પછી વહેલા ઊંઘ આવતી તો સૂઈ ગયો। પણ દર વર્ષે વિચારું છું પૂજા કરતી વખતે કે કૃષ્ણના જેટલા ગુણો છે એમાંથી એક તો આપણામાં આવે। તમે એમનું જીવન જુઓ, એમનો સૌથી મોટો ગુણ જીવનને આંશિક રીતે જીવવાને બદલે સમગ્ર રીતે જોયું। કે લાઈફમાં સ્પિરિચ્યુઆલિટી હોવી જોઈએ બરાબર છે, પણ જગતમાં એકલી આધ્યાત્મિકતા જ નથી, દુનિયાની સમસ્યાઓ છે, પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ છે, એ બધા પ્રોબ્લેમ્સની સામે સોલ્યુશન કેવી રીતે લાવવું, એ કૃષ્ણનું જીવન હતું। તમે જુઓ એમણે બાલ્યાવસ્થામાં પશુ સંવર્ધન, ખેતી, સમાજ જીવનના પ્રશ્નો આ બધા ગોકુળમાં ઉકેલી બતાવ્યા, પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ એમણે સોલ્વ કર્યા, અને સાથે સાથે કળા અને સાહિત્યના વિષયને પણ સ્પર્શ્યા, વાંસળી વગાડી, રાસ કર્યો, પછી મથુરામાં અર્થવ્યવસ્થા, રાજધર્મનું પાલન કર્યું, ન્યાય કર્યો, પછી લોકસેવા કરી। એક આઈડિયલ લોકસેવક હતા, આદર્શ લોકસેવક। એમની દ્રષ્ટિ એકાંગી નહોતી, સર્વાંગી હતી। એમનું જીવન તમે જુઓ, કૃષ્ણના જીવનમાં તમને ભોગ કે રોગ નહીં દેખાય, એ રોગી કે ભોગીનું જીવન નથી। એમણે ત્યાગીનું જીવન પણ નથી જીવ્યું, એમણે યોગીનું જીવન જીવ્યું। એમની લાઈફ એક સમર્થ સર્વજ્ઞ યોગીની લાઈફ હતી, જીવનમાં ક્યાંય કડવાશ ન હોય, કટુતા ન હોય, અને એકદમ સુમધુર સુરીલા સ્વર કેવી રીતે વેવડાવવા, વાંસળી વગાડવાની કળા એમને સાધ્ય હતી। સતત પ્રવૃત્તિશીલ હતા, પ્રમાદને અવકાશ નહોતો, કોન્સ્ટન્ટ એક્ટિવ રહ્યા, અંતર ઉદાર હતું, સહાનુભૂતિથી સભર હતું, કેટલા બધા ગુણો એમના, એમાંથી એક પણ આપણામાં આવી જાય તો કેટલું સારું। અને આ જ ખરા દર્શન છે। મને કોઈ પૂછે ને કે તું તો વહેલો સુઈ ગયો યાર, દર્શન ના કર્યા, તો મારો જવાબ છે કર્યા ને, દર્શન તો કર્યા, હવે ગુણ આપણામાં આવે તો ખરું। હું છું ધ્વનિત તમારી સાથે। ગુડ મોર્નિંગ માય ડિયર, જય શ્રી કૃષ્ણ।